પાણી આવી જાય તેવી આ વાનગીઓ કોઈ પ્રસંગના જમણવાર માટે નથી. આ વાનગીઓ ભૂખ્યા અને જરૂરિયાતમંદ માટે કરાતી ભોજનની સેવા છે. સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં ખોડિયાર ફાઉન્ડેશનના સ્થાપક મુકેશભાઈ દેસાઈ તેમની ટીમ સાથે 14 વર્ષથી ભૂખ્યાને આ રીતે સ્વાદિષ્ટ ભોજન પૂરું પાડી રહ્યા છે. અહીંયા અમારા સંસ્થા લખેલું છે ભૂખ્યાને ભોજન, એટલે જેને આ ટાઈમે ભૂખ લાગે તે આવીને ખાઈ શકે. અને તમે આજે એક જગ્યાએ એક સવારના આપણા કોઈ બી નીકળો નોકરી કે કશે બી, તો તે લોકોને ભૂખ તો લાગે જ છે. હવે એ લોકો બિચારા કામ કરીને 20 રૂપિયામાં શું આવે, એટલે અમે લોકો અહીંયા આવે છે બધા ને બધાને અમે જમાડીએ. અમે અહીંયા અમારું બિલ્ડિંગ પાસે બેઠેલા હતા ત્યારે બધા પેલા ફરસાણવાના બે ચાર જણા ભિખારી જેવા હતા, કે પેલી ડસ્ટબિનમાંથી પેલો કચરામાંથી ચટણીને બધું હોદીને ખાતા હતા. એટલે વિચાર્યો કે આ ચાલુ કરીએ, એટલે ચાલુ કરી. અહીં ફક્ત ગરીબ કે ભીખ માગી જીવતા લોકો જ જમવા આવે છે તેવું નથી. આજુબાજુની ઓફિસના કર્મચારી, ટ્રાફિક પોલીસ કર્મચારી ઉપરાંત જેને પણ ભૂખ લાગી હોય તે દરેક વ્યક્તિ અહીં જમવા આવે છે. અહીં તહેવારોને અનુલક્ષીને ખાસ વાનગીઓ પણ બનાવવામાં આવે છે. ભૂખ્યા કરોડપતિને બી ભૂખ લાગે અને ગરીબને બી ભૂખ લાગે, બધાને. અહીંયા કોઈને એવું નથી કે કરોડપતિ નહીં આવે કે કોઈ ખાવા નહીં આવે, અહીંયા બધા જ આવી શકે છે. અમારે દાળ ભાત હોય, શાકપુરી હોય, મીઠાઈ હોય, ફરસાણ હોય, આજે તમે જોજો રસ ને ખાજા પણ છે, સરસિયા ખાજા પણ છે. પછી રોજ છાશ હોય, અત્યારે 3 મહિના તાપમાં સિઝન પ્રમાણે. હા, પછી ચંદી પડવું હોય તો ત્યાં ગાડીને ભૂતું પણ હોય, પછી દશેરો હોય તો ફાફડા ને જલેબી પણ હોય, પછી ઉત્તરાયણ હોય તો ઊંધિયું ને જલેબી ને પૂરી પણ હોય. આ સંસ્થા કોઈ પણ વર્ગના લોકો સાથે ભેદભાવ કર્યા વગર દરરોજ 250 થી 300 ભૂખ્યા લોકોને શુદ્ધ અને પોષણયુક્ત ભોજન પૂરું પાડે છે. વર્ષોથી ચાલતા આ સેવા કાર્યથી તેમણે હજારો લોકોની ભૂખ સંતોષી છે.